हेलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे छे ए पार्ट टू छे मनोविज्ञाननो ए जोवानो छे। पार्ट वन छे ए तमे जोई लीधो छे, जेमां आपणे छे ए मनोविज्ञाननी जे लगती बाबतो छे के जे संवेदना छे एने लगतुं संवेदनाना जुदा जुदा अर्थो छे, व्याख्या छे, ए समजूती छे आपणे समझी गया। त्यार पछी तो के जे अनुभवनी विशेषताने आधारे छे आपणे एना त्रण वर्गो पाड्या हता ए आपणे जोई गया। अने त्यार पछी शुं जोयुं हतुं तो के त्यार पछी छे आपणे संवेदनना प्रकारो जोया हता। हवे संवेदनना प्रकारो मात्र आपणे शब्द पहेला मुद्दाओ जोया हता। हवे मुद्दामांथी आपणे एक मुद्दो समझी गया हता। એ કયો મુદ્દો હતો તો કે આપણે દ્રષ્ટિ સંવેદનનો મુદ્દો છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ। હવે આપણે શું સમજવાનું છે તો હવે ત્યાર પછીનો જે સંવેદન છે એ તો કે પ્રકાર બીજો, એ કયો પ્રકાર છે તો કે શ્રવણ સંવેદન, જે આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એને આધારે બીજું સંવેદન છે એ શ્રવણ સંવેદન। એટલે શ્રવણ એટલે કે જે આપણે કર્ણેન્દ્રિય એટલે કે કાન દ્વારા થી આપણે જેનો અનુભવ કરીએ છીએ, જે સંવેદનાનો અનુભવ કરીએ છીએ તે આપણે શ્રવણ સંવેદન તરીકે ઓળખીએ છીએ। હવે તો કે એ શ્રવણ સંવેદન છે એનો આપણે અર્થ જોઈ લઈએ તો અવાજની દિશા પારખવા, અવાજનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે। હવે આપણે તો કે શ્રવણ સંવેદન છે મિત્રો, હવે એની આપણે સમજવું છે તો કે આપણે બાહ્ય જગત સાથે જીવંત રહેવા માટે અથવા તો એના સંપર્કમાં રહેવા માટે છે એ આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપયોગી છે। તો એમાં આપણે તો કે એક જ્ઞાનેન્દ્રિયો જોઈ ગયા કે જે દ્રષ્ટિ સંવેદન છે। હવે બીજી આપણે જોઈએ તો કે શ્રવણ સંવેદન છે એમાં આપણી કર્ણેન્દ્રિયો છે એટલે કે કાન દ્વારા છે આપણે જે સંવેદનાનો અનુભવ કરીએ છીએ। બીજું તો કે અવાજનો અંદાજ છે, અંતર છે એ મેળવવા માટે અથવા તો અવાજના જે આંદોલનો છે કે કેવા પ્રકારનો અવાજ આવે છે એ આપણે છે જાણવા માટે છે એની જરૂર પડે છે તો કે કર્ણેન્દ્રિય એટલે કે આપણી જે બીજી જ્ઞાનેન્દ્રિય છે એટલે કે કર્ણેન્દ્રિય એની આપણે આવશ્યકતા રહેલી છે કે એના દ્વારા છે એ આપણે શ્રવણ સંવેદનનો અનુભવ કરતા હોય છે। હવે તો કે ત્યાર પછી આપણે જોઈએ તો કે સામાન્ય રીતે જે આપણી કર્ણેન્દ્રિય છે એ કેટલો અવાજ છે એ અનુભવી શકે છે એને છે એ ટૂંકમાં કહીએ તો કે એ અવાજને ક્યાં સુધી છે પોતે સાંભળવાનો પ્રયાસ કરી શકે છે। તો હવે મિત્રો જુઓ તમે તો કે આપણે જે કર્ણેન્દ્રિય છે એ 20,000 CPS એટલે કે સાયકલ પર સેકન્ડ એ હર્ટ સુધીની કંપન સંખ્યા રજૂ કરવાનો ધ્વનિ સાંભળી શકે છે કે આપણે જે આપણો કાન છે કે એ કેટલો અવાજ સાંભળી શકે છે તો કે 20,000 સુધીના જે પર સાયકલ સેકન્ડ હર્ટ્ઝ છે એ હર્ટ્ઝે એને આધારે છે આપણો કાન અવાજની દિશા કે અવાજ સાંભળી શકતો જોવા મળે છે। હવે એનાથી નહીં ઓછો કે ના એનાથી વધુ અવાજ સાંભળી શકે છે। તો મિત્રો આપણે ખબર છે કે કોઈ વ્યક્તિ છે એ સાવ ધીરું બોલતું હોય તો એને આપણે સાંભળી શકીએ છીએ તો કે નહીં। પછી તો કે કોઈ એટલો જોશથી અવાજ આવતો હોય તો આપણે ઘણી વખત કાન બંધ કરી દેતા હોય છીએ અથવા તો ત્યાંથી દૂર જતા રહી છીએ। એનો મતલબ શું થયો કે આપણો કાન છે આપણી જે કર્ણેન્દ્રિય છે એ એટલો અવાજ સહન કરવા એ તૈયાર નથી એટલે કે એટલો અવાજ સાંભળી શકતી નથી કે કેટલા કરતા વધારે તો કે 20,000 પર સાયકલ સેકન્ડ કરતા વધારે અવાજ સાંભળી શકે નહીં। ત્યારે શું થાય છે તો કે આપણા કાન દુખે છે, એમ કહીએ ને કે કાનના પડદા તૂટી જાય છે, આવું આપણે સાંભળીએ છીએ। ક્યારે તૂટી જાય છે તો કે આપણે હદ કરતા વધારે અવાજ જ્યારે સાંભળીએ છીએ ત્યારે છે આપણે બહુ નુકસાન થતું જોવા મળે છે। ત્યારે આપણે કહીએ છીએ કે પ્રદૂષણ ફેલાય છે, કયું પ્રદૂષણ ફેલાય છે તો કે અવાજનું પ્રદૂષણ ફેલાય છે કે જે આપણે કાન સાંભળવા માટે તૈયાર નથી કે જે સાંભળવા કરતા પણ વધારે અવાજ આવે છે ત્યારે છે એ આપણે એ સંવેદનાનો અનુભવ મુશ્કેલી ભર્યો થતો જોવા મળે છે। હવે
તો કે જે આપણી કર્ણેન્દ્રિય છે ને એની અંદર રહેલા ઘણા બધા ચેતાતંતુઓ જેવી રીતે આપણે દ્રષ્ટિ સંવેદન જોઈએ તો બાહ્ય અને આંતરિક રીતે જોયું એમાં ઘણા બધા અવયવો છે કામ કરતા હતા તો એવી જ રીતે આપણી જે બીજી જ્ઞાનેન્દ્રિય છે એમાં પણ શું છે તો કે એમાં પણ છે એ ઘણા બધા છે એ ચેતાતંતુઓ છે આવેલા રહેલા આવે છે તો એમાં તો કે ક્યાં ક્યાં આવેલા છે તો કે સૌ પ્રથમ આપણે જોઈએ તો કાન છે એ એને આધારે તો કે જે સમજવા માટે કાનની રચના છે એના ત્રણ ભાગો પાડેલા છે એ ત્રણ ભાગો ક્યાં ક્યાં છે તો કે એ ત્રણ ભાગમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો બાહ્ય કર્ણ ત્યાર પછી મધ્ય કર્ણ અને ત્યાર પછી છે આંતર કર્ણ આ ત્રણ છે એ એના ભાગ પાડેલા જોવા મળે છે તો હવે આપણે સૌ પ્રથમ જોઈએ તો કે બાહ્ય કર્ણ તો બાહ્ય કર્ણમાં શું છે તો કે જેમાં કાનની બોટ કર્ણનલિકા અને કર્ણપટલ કર્ણઢોલ નો સમાવેશ થાય છે જે આપણી બાહ્ય કર્ણ છે કે સૌ આપણે બારેથી એને જોઈ શકીએ છીએ તો એમાં એસેનો સેનો સમાવેશ થાય છે તો એક તો છે કાનની બોટ છે જેને આપણે ઓળખીએ છીએ ત્યાર પછી છે કે કર્ણનલિકા છે કે જે અવાજને અંદર પ્રવેશ કરે છે કર્ણપટલ છે આખો પડદો રહેલો છે તે કે એને કર્ણપટલને બીજું કર્ણઢોલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો એ છે એ આ ત્રણ વિભાગમાં છે એને વિભાજિત કરવામાં આવે છે એમાં સૌ પ્રથમ બાહ્ય છે એમાં આપણે આનો સમાવેશ થતો જોવા મળે છે કે એ તો કે એ ત્રણે ત્રણ જે રહેલા છે એનું અલગ અલગ કામ અલગ રીતે જોવા મળે છે મિત્રો આપણે બાહ્ય આકાર છે કાન અત્યારે આપણે જોઈએ છીએ કે કાન જો ના હોત તો આપણે શું કરત આપણે કાન છે એ ચશ્મા રાખીએ છીએ એ બાહ્ય દેખાવ છે હવે જ્યારે ચશ્મા છે એ જો કાન ના હોત તો ચશ્મા ક્યાં રાખત છે ને તો ત્યાર પછી છે તો આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે અત્યારે બહુ રોગચાળો ફેલાયો છે અને માસ્ક પહેરવું જરૂરી છે તો આવું માસ્ક પીગાડવા માટે પણ આપણે શું કરીએ છીએ તો કે કાનનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કાન છે એ બહુ સારી રીતે ઉપયોગી અત્યારે જોવા મળે છે અવાજ તો આપણે સાંભળીએ જ છીએ એનો તો જે અનુભવ કરીએ છીએ સંવેદના તો આપણે અનુભવીએ છીએ પણ સાથે સાથે આપણી જે કર્ણેન્દ્રિય છે એ ઘણી બધી બીજી રીતે પણ ઉપયોગી આવે છે કે જે ચશ્મા પહેરે છે તો ચશ્માના સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અથવા તો પહેરી છે માસ્ક પહેરવા માટેનું સ્ટેન્ડ પણ બનાવી દીધું છે આ તો મજાકની વાત છે પણ આપણે જોઈએ કે કર્ણ જે કર્ણેન્દ્રિય છે એના દ્વારા છે આપણે જે સાંભળવાની જે અવાજની દિશા છે એ પારખવા માટે જરૂરી છે અને અવાજનું અંતર છે એ પણ આપણે પારખી શકીએ છીએ હવે ત્યાર પછી છે તો મધ્ય કર્ણ એ ત્રણ ભાગ કરેલા છે એમાંથી બીજો ભાગ છે તો કે મધ્ય કર્ણ હવે મધ્ય કર્ણ છે ને એમાં એવા ત્રણ હાડકાઓ આવેલા છે જેને આપણે હથોડી એરણ અને પેગડું જેવા આકારના છે એ એના જે લગતા આકારના છે એ ત્રણે ત્રણ હાડકા આવેલા છે આપણે જોઈએ છીએ હથોડી કેવી હોય એરણ કેવું હોય પેગડું કેવું હોય એને આધારે છે એવા પ્રકારના જ ત્રણ હાડકા આપણે કાનની અંદર આવેલા છે એટલે કે કાનના મધ્ય ભાગમાં આવેલા જોવા મળે છે એટલે કે એને આપણે નામ આપશું હથોડી એરણ અને પેંગળું હવે એ તો કે એના સિવાય પણ બીજા છે એટલે કે યુસ્ટેકિયન નલિકા જેનો છેડો ગળામાં ખુલે છે એટલે કે આપણે જોઈએ તો એકબીજા છે ને એકબીજા આધારિત છે એ યુસ્ટેકિયન નલિકા છે એ પણ છે એ આપણા કર્ણેન્દ્રિય સાથે જોડાયેલી છે તો મિત્રો આપણે ખબર છે કે ક્યારેક આપણો ગળું દુખતું હોય તો કાન દુખે છે કાન દુખતું હોય તો ગળું દુખે છે જે આપણે આ નલિકા છે ને યુસ્ટેકિયન નલિકા એને આધારે છે એકબીજા જોડાયેલા રહે છે તેથી આપણે તકલીફ થાય તો બંને જગ્યાએ તકલીફ થતી હોય કે બંને છેડા છે આમ તો એક જ જગ્યાએ ભેગા થતા હોય છે તો ત્યારે છે આપણે એનો અહેસાસ થતો હોય છે કે આપણા કાન દુખે તો આપણે ગળું દુખતું હોય અથવા તો ગળું દુખતું હોય તો શું થાય છે કાન દુખે છે આવી રીતે છે આપણે એનો અનુભવ કરતા હોય છે હવે ત્યાર પછી છે આંતરકર્ણ એટલે કે કાનની અંદર જે ભાગો રહેલા છે અંદરના ભાગે આંતરિક જે રીતે છે એ સંકળાયેલા છે એ તો કે મધ્ય ભાગ શંખાકૃતિ અને અર્ધવર્તુળાકાર કર્ણ વલયો આ જે ત્રણ છે એ આમાં આવેલા છે વધારે તમે વિસ્તારથી જો આકૃતિ જોશો તો એમાં છે એ વિસ્તારથી સમજાઈ જશે કે ક્યાં ત્રણ ભાગ છે ને એની અંદર છે એ શેનો સમાવેશ થયેલો જોવા મળે છે તો એની અંદર છે એ ત્રણ ભાગ છે એક
मध्य भाग एक शंखाकृति एक वर्तुराकार नु जे कर्णवलय छे ए रहेलु छे के एने आधारे छे ए आपणे जे कानम अंदर छे ध्रुजारी के कंपन पैदा थाय छे थतु जोवा मळे छे। हवे तमे जो तो के आपणो जे कर्णेन्द्रिय छे केवी रीते काम करे छे, आपणे अवाज केवी रीते आवे छे, शुं काम एनो अनुभव करी शकीए छे के संवेदना अनुभवी शकीए छे, तो के અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણ નલિકા મારફતે કર્ણ ડોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણ ડોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણના ત્રણ હાડકાઓ આપણે જોયા મધ્ય કર્ણ છે એમાં શું આવેલું છે તો કે હથોડી એરણ અને પેડું, આ ત્રણ હાડકાઓ છે એમાં શું થાય છે તો કે એમાં ધ્રુજારી કે કંપન પેદા થાય છે। હવે આ ધ્રુજારીને લીધે એ ધ્રુજારીમાં શું થાય તો કે એ ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય છે। ધ્વનિ એટલે કે અવાજને અવાજના તરંગો એનું રૂપાંતર કેમાં થાય છે તો કે અસ્થિ તરંગોમાં, અસ્થિઓ આપણે હાડકાઓ જોઈ ગયા એ ત્રણ છે હથોડી એરણ અને પેગડું, તો એના સ્વરૂપે છે એ એમાં છે રૂપાંતર થાય છે અને આપણે છે એ જે કર્ણમાં અંદર આપણે પહોંચે છે એને આધારે છે આપણા જે અંદર રહેલા કોષો છે જે શંખાકૃતિ છે કર્ણવલય છે અને જે કર્ણ ઢોલ છે તો એને આધારે છે આપણે જે શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા આપણે અવાજનો અનુભવ થાય છે, એટલે એ રીતે છે એ આપણી કર્ણેન્દ્રિય છે એ કામ કરતી જોવા મળે છે। તો અહીં આપણે જોયું કે શ્રવણ સંવેદન એટલે કે અવાજનું સંવેદન, આપણે જે અવાજના જે તરંગો છે દિશાઓ છે એ અથવા તો આંદોલનો છે એ જાણવા માટે છે આપણે જે શ્રવણ સંવેદન છે એનો અનુભવ કરીએ છીએ। તો ત્યાર પછી આપણે જોઈએ તો કે એમાં એમાં છે એ અવાજને આધારિત છે, આપણે દિશા તો પારખીએ છીએ, પછી લાંબુ અંતર છે કે ટૂંકું અંતર છે એ એકબીજા છે એને આધારે આપણે જાણી શકીએ છીએ। તો આ છે બીજો પ્રકાર આપણે જોઈ લીધો, કયો હતો બીજો પ્રકાર તો કે એ છે શ્રવણ સંવેદન। હવે છે એ ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે, ગંધ સંવેદન ત્રીજું છે, કયું છે તો કે ગંધ સંવેદન એટલે કે આપણી ત્રીજી જ્ઞાનેન્દ્રિય છે એ કઈ છે તો કે આપણે જે ગંધનો અનુભવ કરીએ છીએ, સુગંધનો અનુભવ કરીએ છીએ તેને આપણે ગંધ સંવેદન તરીકે ઓળખીએ છીએ। તો બાહ્ય વાતાવરણમાં છે આપણે જોઈએ તો કે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય દ્વારા થાય છે, જે આપણી ગંધ સંવેદના છે એટલે કે આપણું નાક એને આપણે કઈ ઇન્દ્રિય કહીએ છીએ તો કે ઘ્રાણેન્દ્રિય તરીકે ઓળખીએ છીએ। તો આ ઘ્રાણેન્દ્રિય દ્વારા છે એ આપણે ગંધ સંવેદનાનો અનુભવ કરતા હોય છે। હવે મિત્રો તો આપણે કોઈ પણ વસ્તુને અનુભવ કરવા માટે છે બાહ્ય રીતે તો છે એ અનુભવ કરવો જ પડે છે, પણ આંતરિક રીતે પણ આપણે એનો અનુભવ કરતા હોય છે કે જે આપણે વાતાવરણમાં ઉદ્દીપકો રહેલા છે કોઈને કોઈ એનો છે એ ગંધ આવતી જ હોય છે, એટલે કે એને આધારે છે આપણે એનો અનુભવ કરતા હોય છે કે આપણી જે નાકની અંદર જે સાંકડી નળીઓ રહેલી છે એના દ્વારા છે આપણે એનો અનુભવ થતો જોવા મળે છે, જે નાકમાં બંને એ નળી સાંકડી છે ને એ આપણી ઘ્રાણેન્દ્રિય છે ત્યાં સુધી પહોંચે છે અને ત્યાર પછી છે એ રાસાયણિક પદાર્થોમાંથી છે એ ઉત્પન્ન થતા જે રાસાયણિક પ્રવાહો છે જે એનું સંવેદન છે એનો આપણે અનુભવ થતો જોવા મળે છે, એટલે કે આપણે ગંધનો અનુભવ કરીએ છીએ। હવે બીજું એ છે કે ગંધ સંવેદન છે ને એ વ્યક્તિ વ્યક્તિએ અલગ જોવા મળે છે, તો એ કેવી રીતે તો કે જુઓ તમે કે એક વસ્તુની ગંધ છે એ તમને ગંધ લાગતી હશે કે સારી ખરાબ લાગતી હશે તો એને એ જ જે
गंध छे ए अन्य व्यक्ति ने छे सारी लागती हशे। એટલે કે આપણે જે વસ્તુની ગંધ નથી ગમતી એ બીજાને કદાચ સારી લાગતી હોય, તો એટલે કે વ્યક્તિ વ્યક્તિએ છે એ ગંધનો અનુભવ અલગ રહેલો જોવા મળે છે, તો એને આધારે વ્યક્તિને કેવું સંવેદન છે એ થાય છે, તો એ તફાવત રહેલો જોવા મળે છે। હવે જો એ ગંધ છે એ લાંબા સમય સુધી છે એ એકની એક ટકી રહેતી નથી, તરત આપણે જોઈએ તો એક દિવસ આપણે ગંધ તરત આવી જાય છે, પછી બીજે દિવસે આવે છે, ત્રીજે દિવસે આવે છે, પછી તો કે લાંબો સમય થાય ને પછી એની જે તીવ્રતા છે ને એ ઘટતી જાય છે, એક ને એક ગંધ છે આપણે એનાથી ટેવાઈ જાય છે, એટલે ધીમે ધીમે છે એની જે સંવેદનશીલતા છે ને એ ઘટતી જાય છે, કે આપણે છે એને એ સ્મેલ, આપણે દરરોજ આપણા ઘરમાં રહેતા હશું ને તો આપણે છે એની સ્મેલ નહીં આવતી, હવે કોઈને કોઈ વ્યક્તિ બહારથી આવશે ને તો તરત એમ કહેશે કે તમારા ઘરમાં છે આની સ્મેલ આવે છે, આની ગંધ આવે છે, એનું કારણ શું છે મિત્રો, તો કે એ વ્યક્તિ છે એ પહેલી વખત આવ્યો છે અથવા તો એ ઘણા સમય પછી આવ્યો છે, એટલે કે એની જે ગંધની સંવેદના છે એ તરત એ પારખી શકે છે, એટલે કે ઓળખી શકે છે। તમે દરરોજ તમારા ઘરે ગયો છો એટલે આપણે છે એ ગંધનો અનુભવ થતો નથી, એટલે કે વ્યક્તિ વ્યક્તિએ છે એનો અનુભવ કે એની સંવેદના છે એ અલગ જોવા મળે છે। તો હવે જોઈએ આપણે તો જે આપણા ઘ્રાણ ચેતાતંતુઓ છે, એમી ગડાલા છે અને નાકનું પોલાણ છે, એ આપણે છે આ ત્રણ બાબતો છે એ આપણી ઘ્રાણેન્દ્રિયની અંદર છે રહેલી જોવા મળે છે, કે આપણા જે ઘ્રાણ તંતુઓ છે અહીંથી જાય છે એટલે અહીંયા રહેલા હોય છે, ત્યાર પછી તો કે એમી ગડાલા છે અને આપણા નાકનું પોલાણ છે એ રહેલું જોવા મળે છે। હવે જોઈએ આપણે તો જે ગંધ છે એના હેનિંગ જે છે, હેનિંગ મનોવૈજ્ઞાનિક એણે છ પ્રકારો આપેલા છે, કેટલા કે છ, એ ક્યાં ક્યાં આપેલા છે તો કે ગંધના છ પ્રકારો છે, એમાં તમે જુઓ તો કે પહેલો પ્રકાર છે બળતી વસ્તુની ગંધ। હવે બળતી વસ્તુની ગંધ છે એ આપણે ખબર પડી જાય છે, જો તમે કે કોઈ પણ આપણી જગ્યાએ હોય ને કોઈ વસ્તુ દાજે છે બળે છે ત્યારે છે આપણી જે ઘ્રાણેન્દ્રિય છે એ તરત અનુભવ કરી લેતી હોય છે કે કઈ વસ્તુ છે બળે છે અથવા તો કેવી રીતે છે કે એનો અનુભવ થતો જોવા મળે છે। હવે બીજો પ્રકાર છે તો બીજો પ્રકાર તમે જુઓ તો કે સડેલી વસ્તુની ગંધ, કે કોઈ પણ વસ્તુ છે આપણી આજુબાજુમાં સડેલી પડેલી હશે તો એને છે આપણી જે ઘ્રાણેન્દ્રિય છે એ તરત ઓળખી જાય છે કે એની ગંધ આવી જાય છે, તો એ આપણી આ ઘ્રાણેન્દ્રિય દ્વારા શક્ય બને છે। પછી તમે કે કોઈ પણ વસ્તુ હોય તરત તમને ખબર પડી જશે કે આજે આ દૂધ બગડી ગયું છે અથવા આજે ફ્રૂટ બગડી ગયું છે અથવા તો આજે છે એ શાક બગડેલું છે, તો આવી રીતે છે આપણે ગંધનો અનુભવ થતો જોવા મળે છે। એટલે કે પહેલી આપણે જોઈએ તો બળેલ વસ્તુની ગંધ છે, બીજી છે તો સડેલી વસ્તુની ગંધ છે, કે કોઈ પણ વસ્તુ બગડી ગઈ છે કે સડી ગઈ છે તો આપણે છે એને તરત ઓળખી શકીએ છીએ, અને બીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર છે તો કે એ છે ઇથરની ગંધ। આ એક ઇથર છે, એક રાસાયણિક પદાર્થ છે, એની ગંધ આપણે ઘણી વખત જોઈએ છે તો કે આપણને ખબર છે કે કોઈ વસ્તુની ગંધ નથી છતાં પણ કંઈક ગંધ આવે છે, કોઈ પણ રાસાયણિક પદાર્થની ગંધ આવે છે તો તે એવી ગંધને છે આપણે ઇથરની ગંધ કહીશું। હવે ત્યાર પછી છે તો કે મસાલાની ગંધ। હવે તમે જુઓ તો તમે જમવા બેસતા હો, ઘરમાં હો, બહાર હો તો પણ તમને છે આ ગંધ આવી જાય છે, તમે બહાર બેઠા હોય ને કોઈ શાક બનાવતું હોય, કોઈ કોઈ મસાલો નાખ્યો હોય અથવા તો તમે બહાર જમવા ગયા છો તો પણ તમને છે એની ગંધ આવી જાય છે કે શું બની રહ્યું છે અથવા તો આમાં શું નાખેલું છે, બરાબર ને, તો એની આધારે છે આપણી આ જે ઘ્રાણેન્દ્રિય છે ને એ તરત ઓળખી જાય છે। એટલે ચોથો પ્રકાર છે એ મસાલાની ગંધ છે, કે કોઈ પણ વસ્તુ છે એની સુગંધ લેવાથી કે ગંધ લેવાથી આપણે કેવી સંવેદનાનો અનુભવ થતો જોવા મળે છે। હવે ત્યાર પછી છે તો કે ત્યાર પછીની ગંધ છે એ રાળની ગંધ છે, એટલે રાળ છે એ પણ એક પદાર્થનો પદાર્થ રહેલો એક પ્રકારનો પદાર્થ છે કે જેની ગંધ છે એ પણ આપણે છે એ જોઈ શકીએ છીએ। હવે ત્યાર પછી છે તો કે સુગંધ। હવે સુગંધમાં શું છે તો એ છે એ સુગંધ છે એ આપણે કોઈ પણ જાતની સારી સ્મેલ હોય ને એને આપણે સુગંધ કહીએ છીએ, કે પછી એ ફળ છે, ફૂલ છે, ફ્રૂટ છે, ફૂલની સ્મેલ છે આપણે બહુ ગમતી હોય છે, આની જે સુગંધ છે એ આપણે
तरत ज ओळखी लेता होय छे। पछी तो के आपणे कोई पण प्रकारना स्प्रे वापरता होईए तो ए स्प्रे नी जे सुगंध आवे छे एने आपणे गंध नथी कहेता, पण शुं कहीए छीए तो के सुगंध कहीए छे। जे आपणे गमे छे, जे सूंघवाथी आपणे સારાનો અહેસાસ થાય છે એવી ગંધ છે એને આપણે શું કહીએ છીએ તો કે સુગંધ તરીકે ઓળખીએ છીએ। એટલે કે આ છઠ્ઠો પ્રકાર છે કે જે હેલિંગ દ્વારા આપવામાં આવેલો છે એને આપણે સુગંધ તરીકે ઓળખીએ છીએ। હવે તો કે આ જે પાંચે પ્રકારના જે છે છ પ્રકારના જે ગંધના પ્રકારો છે એ તો આપણે જોઈ ગયા। હવે જોઈએ તો ઘણી વખત આપણે કહેતા હોય છે કે મને છે સરદી થઈ ગઈ છે એટલે મને સુગંધ આવતી નથી, કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી। તો એ કેવું છે તો કે આપણી જે રાસાયણિક તકલીફ છે, જે રાસાયણિક ઉદ્દીપક છે ને એ બંધ થઈ જાય છે, એટલે કે એની ગંધની જે સંવેદના છે એ જન્માવી શકતું નથી જ્યારે આપણે સરેખમ કે શરદી થાય છે ને ત્યારે। એટલે કે એ સંવેદના છે એ માનવીમાં છે એ જો ત્યારે છે એ વધારે પડતી જોવા મળતી નથી, એટલે કે શરદી થાય છે ત્યારે આપણે બહુ સુગંધ આવતી નથી। બીજું તો કે જ્યારે ગંધ છે એ ઉપરાંત પણ આપણે જ્યારે માનવેતર પ્રાણી હોય કે માનવી હોય તો એ જાતીય આકર્ષણ હોય ત્યારે પણ છે એ સુગંધની સંવેદના છે એનો અનુભવ કરતો હોય છે। પછી ખોરાકની પસંદગી છે ત્યારે પણ છે આ સંવેદનાનો અનુભવ કરતો હોય છે। જાતીય આકર્ષણ છે કે બિજાતીય આકર્ષણ છે ત્યારે પણ છે એ આપણે આ એની જાણેન્દ્રિય દ્વારા પસંદગી કરતા હોય છે, એટલે કે એની સંવેદનાનો અનુભવ કરતા હોય છે। એટલે કે આપણે જે આ સૂંઘવાની જે સંવેદના છે એટલે કે ગંધ સંવેદના કે એને આધારે છે આપણી જે જાણેન્દ્રિય છે નાક છે એના દ્વારા આપણે આ સંવેદનાનો અનુભવ કરીએ છીએ। તો હવે છે એ આપણે ત્યાર પછીનું સંવેદન જોવાનું છે। તો એ ત્યાર પછીનું સંવેદન શું છે તો કે સ્વાદ સંવેદન। આ સ્વાદ સંવેદન છે કેવું છે તો કે આપણા માટે તો એ મહત્વનું છે, જે ચટપટો સ્વાદ લેવા માટે તૈયાર છીએ હર હંમેશને માટે ત્યારે છે આપણે જે આપણી ચોથી જ્ઞાનેન્દ્રિય છે એટલે કે આપણી જીભ હવે એના દ્વારા છે આપણે સ્વાદનો અનુભવ થતો જોવા મળે છે। એટલે કે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે। કે સ્વાદ સંવેદન એટલે શું છે તો કે બાહ્ય વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો કે વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન છે એ શેના દ્વારા થાય છે તો કે આપણી જીભ દ્વારા થતું જોવા મળે છે, કે એને આધારે છે એ આપણે એનું જે સંવેદન અનુભવ કરતા હોય છે। હવે આપણી જે જીભ છે એ માત્ર ખાલી શું સ્વાદનો જ અનુભવ કરે છે તો કે નહીં, માત્ર સ્વાદનો અનુભવ કરતો નથી, કારણ કે આપણી જીભ છે એ તો ઘણી બધી જગ્યાએ કામ લાગે છે। સારું બોલવું કે પછી નરસું બોલવું એટલે કે ખરાબ બોલવું ત્યારે પણ આપણી જીભ છે એ બહુ સારી રીતે ઉપયોગી થતી જોવા મળે છે। એટલે કે ભાષાના ઉચ્ચારણ માટે પણ આપણી જે આ જ્ઞાનેન્દ્રિય છે એ બહુ ઉપયોગી થતી જોવા મળે છે। ક્યાંક ક્યારે કોઈકને સારું કરાવવું હોય તો પણ જીભ કામ લાગે છે, એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે જીભ બંધ રાખો, મોઢું બંધ રાખો, ત્યારે એનો મતલબ શું થયો કે બોલવું બંધ રાખો, ત્યારે છે આપણી જીભ જ સારું કરાવે છે ને જીભ જ છે એ ખરાબ કરતું હોય છે। એટલે કે સ્વાદનો તો અનુભવ કરે છે પણ એની સાથે સાથે છે એ ભાષાનો પણ ઉપયોગ કરી અને સારું પણ કરાવે છે ને ક્યારે કોઈકને ઝઘડો પણ કરાવી દે છે, બરાબર ને? તો એવી રીતે છે એ જીભ છે ઉપયોગી બને છે। હવે જીભ છે એ માત્ર કેવી છે તો કે ખાલી છે સ્નાયુઓની જ બનેલી છે। કેવી છે જીભ તો કે જીભમાં ક્યાંય હાડકું જોવા મળે છે કે નહીં, કે જીભ આપણી છે માત્ર સ્નાયુઓની જ બનેલી છે અને એ જડબાના છેડા સાથે જોડાયેલી છે, આપણા જે જડબું પૂરું થાય એના છેડા સાથે જોડાયેલી છે અને જીભ ઉપર છે આપણે ઝીણા ઝીણા નાના નાના ખડબચલી જેવા
કે ઉપસેલા બિંદુઓ રહેલા છે કે એને આધારે ઝીણા ઝીણા કણો છે એ શેનો અનુભવ કરાવે છે તો કે સ્વાદનો અનુભવ કરાવે છે કે આપણી જીભ છે લીસી કેમ નથી આપણે ઘણી વખત વિચાર આવતો હોય કે આપણી જીભ છે ખરબચડી કેમ છે લીસી કેમ નથી તો એનો મતલબ શું થયો તો કે જીભ ઉપર જે ખરબચડી સપાટી છે ને એ આપણે સ્વાદનો અનુભવ કરાવે છે આપણે એના દ્વારા છે એ સ્વાદ મળે છે તો હવે આપણે જોઈએ તો એ એમાં જે સ્વાદ કણ છે રસ કણ કણો છે એ સેના દ્વારા છે આપણે મળતા હોય છે એ આપણે વધુ સ્પષ્ટ રીતે છે એ આકૃતિ દ્વારા સમજી શકીએ હવે તમે આકૃતિ જુઓ તો આ જે આકૃતિ છે ને એ જીભની છે આ શું રહેલું છે તો કે જીભ રહેલી છે આપણી જે સપાટી છે એ નાના નાના જે બિંદુઓ છે આવેલા રહે છે હવે એને આધારે શું થાય છે તો કે આપણે જોઈએ એમાં આકૃતિમાં તો કે આ જે બિંદુ ખરબચડી સપાટી છે ને એને સ્વાદ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે હવે તમે જુઓ તો કે આપણે તો ખાલી જીભમાં બધી જાતનો સ્વાદ જ લઈએ છીએ બરાબર પણ કયો સ્વાદ ક્યાં આવે છે તમને ખબર છે આપણી એક જીભ છે એનો સ્વાદ પણ આપણી જુદી જુદી સપાટી ઉપર આવે છે જીભની અંદર ક્યાં કેવો સ્વાદ આવે છે એ આપણે જોવાનું છે તો હવે તમે જોવો તો કે કડવો સ્વાદ આ કડવો સ્વાદ છે એ ક્યાં આવે છે તો કે જીભની પાછળમાં સાઈડના ભાગમાં છે એ કડવો ભાગ જોવા મળે છે કે કડવાનો અનુભવ થાય છે કે મુખ્યત્વે આપણે સ્વાદના કેટલા પ્રકાર છે તો કે ચાર છે કડવો ખાટો ખારો અને મીઠો આવી રીતે છે મુખ્યત્વે ચાર છે એને જોવા મળે છે તો કે જીભના પાછળના ભાગમાં જે અહીંયા છે આપણે જોડાયેલ છે ત્યાં છે કડવો સ્વાદ જોવા મળે છે હવે એનાથી આગળના વચ્ચેના મધ્ય ભાગમાં છે એ કેવો સ્વાદ આપણે આવે છે તો કે ખાટો સ્વાદ આવે છે હવે તો કે એનાથી આગળ જતા જીભના છેડાથી થોડી ઉપર કેવો સ્વાદ આવશે તો કે ખારો સ્વાદ આવે છે અને સૌથી પહેલા જો આપણે આપણી જીભ છે એ જેની સંવેદનાનો અનુભવ કરે છે ને કે જીભના આગળના ભાગમાં એટલે કે સાવ ટોચના ભાગમાં છે એ કેવો સ્વાદ આવે છે તો કે મીઠો સ્વાદ છે સૌ પ્રથમ આપણી જીભ અનુભવ કરે છે એટલે કે હવે એનાથી આગળ પણ બીજા બે સ્વાદો આપેલા છે કેવો ક્યાં ક્યાં છે તો કે ખારો ખાટો મીઠો ખારો ખાટો અને કડવો ને આ તો છે કડવો ખાટો ખારો ને મીઠો પણ એનાથી આગળ બે છે તીખો ને તુરુ બીજા બે પણ ક્યાં છે આયુર્વેદિકમાં છે એ બીજા પણ બે આપેલા છે તુરુ અને તીખો આ બંને છે એ પણ જે આપણે સ્વાદ લઈએ છીએ જે આપણો સ્વાદ જીભ ઉપર આવે છે આ બેનો અનુભવ કરતો જોવા મળે છે તો મિત્રો તમે કહો છો કે તુરો સ્વાદ છે એ શેમાં આવે છે આપણે તુરી એવી કઈ વસ્તુ છે કે જેમાં એ આપણી સંવેદનાનો અનુભવ થાય છે કે કઈ વસ્તુ ખાવાથી આપણે તુરો સ્વાદ આવે છે તો કેનાથી આવે છે તુરો સ્વાદ તો આપણે તમે જોવો તો કે ગાજર ખાવાથી તુરો સ્વાદ આવે છે પછી હળદર છે એ પણ આપણે ખાવાથી કેવો સ્વાદ આવે છે તો કે તુરો સ્વાદ આવે છે તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે ખાવાથી પછી તુરિયા છે ગલકા છે આવું ખાવાથી આપણે કેવો સ્વાદ આવે છે તો કે ના ખારો કે ના ખાટો કે ના મીઠો એવો હોય ત્યારે કેવો હોય છે તો કે તુરો સ્વાદ આવતો હોય છે તો આ સ્વાદ છે એ વધારાનો ત્યાર પછીનો છે તો કે તીખું એટલે કે સ્પાઈસી આ તીખો સ્વાદ છે એ આપણી જીભને અનુભવ કરાવે છે તીખાસનો એટલે કે કુલ છ સ્વાદ છે એ આયુર્વેદિકમાં આપેલા છે મનોવિજ્ઞાનમાં તો આપણે ચાર જ સ્વાદ આપેલા છે પણ આયુર્વેદિકને આધારે છે એના છ સ્વાદો આપેલા છે ક્યાં ક્યાં છ સ્વાદ છે તો કે કડવો ખારો ખાટો મીઠો અને ત્યાર પછી વધારાના બે છે તો કે તુરો અને તીખો તો આ રીતે છે એ આપણે જે આપણી જ્ઞાનેન્દ્રિય છે જીભ એટલે કે સ્વાદ કે જે સ્વાદનું સંવેદન કરાવે છે એ છે આપણે છ સ્વાદનો અનુભવ કરે છે તો હવે આપણે છે એ આ બે આજે જોયા કે ક્યાં ક્યાં બે પ્રકાર જોયા તો કે ગંધ સંવેદન અને સ્વાદ સંવેદન તો એને આધારે છે હવે આપણે ડિવિઝન કરી લઈએ તો કે આપણે ગંધ જે સંવેદન છે એ જોઈ ગયા તો કે ત્યાં પહેલા જોયું આપણે શ્રવણ સંવેદન પછી ગંધ સંવેદન અને સ્વાદ સંવેદન આ ત્રણેય સંવેદનનો છે એ આપણે સારી રીતે અભ્યાસ
કરી લીધો છે તો હવે મિત્રો આપણે છે એ ત્યાર પછી છે શું કરવાનું છે તો કે સૌથી છેલ્લે છે આપણે થોડું હોમવર્ક કરવાનું છે તો હોમવર્કમાં આપણે શું કરશું તો કે હોમવર્કમાં આપણે જે ચોથું કહ્યું ચોથો પ્રકાર કયો પ્રકાર છે તો કે સ્વાદ સંવેદન આ સ્વાદ સંવેદન છે ને એને તમારે છે એ બુકમાં લખવાનું છે અને જે મેં આકૃતિ દોરી છે એ આકૃતિ તમારે પણ દોરવાની છે અને ક્યાં કેવો સ્વાદ છે એનો અનુભવ થાય છે એ તમારે છે તમારી બુકમાં લખવાનું છે અને સમજવાનું છે તો આ હતું આપણું આજનું હોમવર્ક અને હવે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે